ઈસુ સ્વર્ગે સિધાવે છે. જે દિવસે ઈસુ મુએલામાંથી સજીવન થયા, ઈ પછી એમના બે શિષ્યો નજીકના એક નગરમાં જઈ રહ્યા હતા. જે કંઈ ઈસુ હારે થયું એની સરસા તેઓ અંદરો અંદર કરે જતા હતા. એમને ભરોસો હતો જ કે ઈજ આવનાર મસીહ એટલે કે તારણહાર હતા, પણ એમને તો હણી નાખવામાં આવ્યા હતા. પણ એમાં ઓલી બાઈઓએ કીધું કે ઈ ફરી સજીવન થયા છે. આ ગૂંચવણમાં તેઓ કાંઈ નક્કી કરી શકતા નહોતા. કરે તો કઈ વાત ઉપર તેઓ ભરોસો કરે? આ જ વેળાએ ઈસુ એમની વચ્ચે પૂગા, પણ એમણે ઈસુને ઓળખો નહીં. ઈસુએ એમને પૂછ્યું કે તમો માહે માહે શું વાર્તાલાપ કરી રહ્યા છો? ત્યારે એમણે જણાવ્યું કે પાછલી વેળાએ જે ઈસુ હારે ઘટ્યું એ વિશે હારોહાર અમને અચંબો પણ લાગ્યો છે. આ માણસને ખબર જ નથી કે યરૂસલેમ જેવી નગરીમાં શું ઘટ્યું છે. એ પછી ઈસુએ ઈશ્વરના વચનોના ગ્રંથમાં મસીહ વિશે જે ભાખ્યું હતું એ ઈસુએ એમને સંભળાવ્યું અને એમને પાછું યાદ દેવડાવ્યું કે ભવિષ્ય ભાખનાર સંતો મહંતોએ કીધું કે મસીહ જે આવનાર છે એ દુઃખો ભોગવશે અને એમનો વધ કરવામાં આવશે. એમ છતાંય ઈશ્વર એમને ત્રીજા દહાડે પાછા સજીવન કરશે. એ પછી તેઓ નગરીમાં પહોંચ્યા જ્યાં એ બે શિષ્યો રાત રોકાવા માંગતા હતા. એ પૂગ્યા ત્યાં લગ્ન તો લગભગ હાંજ ઢળી ગઈ હતી. એ બેઉ શિષ્યોએ ઈસુને પોતાની હારે રોકાવા કીધું, એટલે ઈસુ ત્યાં રોકાણો. જ્યારે એ લોકો હાંજનું વાળું ખાવા બેઠા ત્યારે ઈસુએ રોટલાનો એક ભાગ લઈને એમના હાટું ઈશ્વરનો આભાર માન્યો અને એને તોડ્યો, એટલે શિષ્યોની યાદ તાજા થતા જ એમને ઈસુને ઓળખી લીધા. એ તો ઈસુ જ છે. પણ એ જ વેળાએ ઈસુ એમની વચાળેથી અલોપ થઈ ગયા. એ બે માણસોએ અંદરો અંદર વાત કરતા કીધું કે એ તો ઈસુ જ હતા. એ જ્યારે જીવતા હતા ત્યારે એમણે ઈશ્વરના વચનોને આધારે આપણને એ હંધુય સમજાયું હતું. એ જાણી એમનું હૃદય ઘેલું થયું અને તેઓ તત્કાળ પાછા યરૂસલેમ નગર તરફ હાલતા થયા. તેઓ અહીંયા પૂગા એટલે એમણે શિષ્યોને જણાવ્યું કે ઈસુ મરણમાંથી પાછા સજીવન થયા છે અને અમારી હગી આંખોએ એમને ભાળા છે. ઈ વેળાએ આ બાબતે શિષ્યો માહે માહે વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક ઈસુ એમની વચ્ચે પ્રગટ થયા. શિષ્યોએ વિચાર્યું કે ઈ કોઈ ભૂત પ્રેત હશે, ભ્રમ થયો હશે. પણ ઈસુએ એમને કીધું કે તમે હંધાઈ કેમ ગભરાયા છો અને શા માટે શંકા કર્યા કરો છો? આ મારા હાથ અને પગને ભાળો, કેમ કે આત્માને શરીર હોતું નથી જેમ મને છે. આ કોઈ આસુરી ભૂત પ્રેત નથી. ઈ વાતને પ્રમાણિત કરવા એમણે કાંઈ ખાવાને માંગ્યું, એટલે એમણે એમને શેકેલી રોટલી અને માછલીનો કટકો દીધો અને એમણે ઈ હાથો હાથ લઈને ખાધો. ઈ પછી ઈસુએ કીધું, મેં તમને કીધું જ હતું ને કે મારા વિશે ઈશ્વરના પવિત્ર ગ્રંથમાં વાંકેલું જ છે. ઈ પછી ઈસુએ એમની અંતઃચક્ષુને ખોલી એટલે તેઓ સમજી ગયા કે ઘણા વખત પહેલા આ ભવિષ્ય ભાખેલું હતું કે આવનાર મસીહ ઘણું દુઃખ ઉઠાવ્યું છે, હણાહે અને ત્રીજે દાડે ઈ સજીવન થાહે. વળી પવિત્ર ગ્રંથમાં ઈ લેખ પણ છે કે મારા શિષ્યો આ વિશે પ્રચાર પ્રસાર કરશે અને ઈ સાંભળીને અંધાય પસ્તાવો કરશે અને પાપોની માફી મેળવવી ફરજિયાત છે. ઈ લોકો સમજશે. આ મહાકાર્યનો આરંભ યરૂસલેમથી થાહે અને ઈ પછી હરેક મલકની કોમ અને હરેક જગ્યાએ આ વાતનો પ્રચાર પ્રસાર થાહે અને તમે જ આ હંધી વાતના સાક્ષી છો. આ ઘટના પછી 40 દહાડા સુધી ઈસુ પોતાના શિષ્યોની આગળ પ્રગટ થતા રહ્યા. એક દહાડે એક જ વેળાએ 500 કરતાં વધારે લોકોની આગળ પ્રગટ થયા. એમણે આ અજાયબ રીતથી શિષ્યોની આગળ એ પ્રમાણિત કર્યું કે તેઓ પોતે જીવતા છે અને એમણે શિષ્યોને ઈશ્વરના રજવાડા વિષયક બોધ દીધો છે. ઈસુએ પોતાના શિષ્યોને બોધ દેતા કીધું કે સ્વર્ગના રજવાડા અને પૃથ્વીના હંધાય રજવાડા ઉપર સર્વે સર્વ અધિકાર મને અપાયો છે, એટલે હવે તમે જાઓ અને આ ધરામાની હંધી જાતિઓના લોકોને શિષ્યો બનાવો અને એમને બાપ, દીકરા અને પવિત્ર આત્માના નામથી પવિત્ર બાપ્તિસ્મા એટલે જળ સંસ્કાર દ્યો. વળી જે જે આદેશો મેં તમને દીધા છે એ હંધાય પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ એટલે કે હર હંમેશ તમારી હારે જ છું.
ઈસુ ફરીથી જીવતા થઈને 40 દાડા વીત્યા પછી તેમણે એમના શિષ્યોને કીધું કે જ્યાં લગી મારા પિતા તમને પવિત્ર આત્મા વડે તમારા પર સામર્થ્ય ન મોકલે, ન્યા લગી યરૂશલેમ નગરમાં જ રહેજો. એમ કહી રહ્યા પછી શિષ્યોને ભાળતા ઈસુને સ્વર્ગમાં ખેંચી લેવામાં આવ્યા અને ઘનઘોર વાદળોએ એમને ઢાંકી દીધો. સ્વર્ગે સીધાવી ઈસુ ઈશ્વરના જમણા હસ્તે બિરાજમાન થયા અને ન્યાતી ઈ હંધી રીતે રાજ હલાવી રહ્યા છે. બાઇબલની એક વાર્તા, માત્તી 28:16-20, માર્ક 16:12-20, લુક 24:13-43, યોહાન 20:19-23, પ્રેરિત 1:1-11.